الله يا الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. وهنا سامبرنا رو أجي فريوار حديث قدسينا درسوني 5મી સીડીની અંદર આપણે દાખલ થઈ રહ્યા છે અને આજે હદીસ કુદસીમાંથી ને એક એવી હદીસનો ઇન્તખાબ મે કર્યો છે કે જે આપણા સમાજને લાગતો વળગતો છે. આપણી કોમની અંદર અમુક એવી ફરજિયાતો છે કે જેના બારામાં ગફલત અને લાપરવાહીની સાથે વર્તવામાં આવે છે. એવી વાજિબાતો કે જે હરેક ઉપર વાજિબ છે, પણ ક્યારે ક્યારે આ વાજિબાતોને આપણે નજરઅંદાજ કરીએ છીએ, એના બારામાં ધ્યાનને નથી ખેંચતા, અને સમાજની અંદર જે પ્રમાણે લોકો જિંદગી વિતાવી રહ્યા છે એ પ્રમાણે આપણે હરેક વસ્તુને છોડી દઈએ છીએ. એટલા માટે આજે હદીસ કુદસીમાંથી ને جناب شعيب نا قوم نو احوال تماري سمكش پیش کروا ما آوے چه. اتما کہ حدیث دندر آویو کہ ان اللہ عز و جل اوعا الى شعيب النبی علیہ السلام. خدا وند کریم جناب شعيب نبی نے آپ رمانی وحی کرے لی کہ انی معذب من قومك 100,000. اے مارا نبی شعيب، તારી કોમમાંથી ને લાખ માણસો ઉપર મેં અઝાબ ને નાઝિલ કર્યો. 40,000 મિન શિરારહિમ, આ લાખ માંથી ને 40,000 એવા લોકો હતા કે જે બદકાર હતા, કે જે ખરાબ કામ ને અંજામ દેવા વાળા હતા. વ 60,000 મિન ખિયારહિમ, અને આ લાખ માણસો માંથી ને 60,000 એવા લોકો હતા કે જે નેકુકાર હતા, સાલિહીન હતા, સારા બંદાઓ હતા, ખુદાના ફરમાબરદાર બંદાઓ હતા. ફકાલ અલહિસ્સલામ, આ વહીને સાંભળવા બાદ જનાબે શુઐબે ખુદાને ઇરશાદ ફરમાવ્યો, યા રબ હાઉલાલ અશરાર ફમા બાલ અખિયાર. ખુદાએ વાત સમજવામાં આવે છે કે ગુનેહગાર લોકો ઉપર અઝાબ નાઝિલ કરવામાં આવે, પણ જે વાત સમજવામાં નથી આવતી એ અખિયારના બારામાં છે, કારે ખૈર કરવા વાળાના બારામાં છે. વાહ અલ્લાહુ ઇલૈ, ખુદા એમના જવાબમાં વહીની અંદર આ પ્રમાણે કહ્યું એ લોકો પણ અઝાબના હકદાર છે. એનું કારણ એ જ છે કે ઇન્નહુમ દાહનુ અહલલ માઆસી, આ લોકો ગુનહેગારોને છોડી દીધા હતા, એમને નહીં અનિલ મુનકર ન કર્યું, ગુનાઓથી આ લોકોને રોક્યા નહીં, એ લોકો પોતાના કામમાં પડ્યા હતા અને લોકો ગુનાહોની અંદર ફસાયેલા હતા. વલમ યગદબુ લિગદબી, મારા ક્રોધ માટે, મારા ગુસ્સાના કારણે આ લોકો મેં આ લોકો ઉપર ક્યારે ગુસ્સો નથી કર્યો, યાને કે નારાજગીનો ઇઝહાર ક્યારે પણ નથી કર્યો. અઝીઝો, આ નાનકડી હદીસ જેને આપણને એક જવાબદારી તરફ આપણું ધ્યાન ખેંચવામાં આવે છે કે એ મુસલમાનો, તમારી કોમની અંદર સારું બનવું, સારું રહેવું એ કાફી નથી. સારા બનવાની સાથે, સારા રહેવાની સાથે, ઈમાનદાર હોવાની સાથે કોમની અંદર, સમાજની અંદર
અગર ક્યાંય બગાડો દેખાય છે તો એ બગાડાને સુધારા તરફ લઈ જવાની મને અને તમને કોશિશ કરવાની છે. યાને બીજા અલ્ફાઝમાં એને આપણે શરિયત મુહમ્મદીના બે હુકમના નામથી સંબોધીએ, જેને અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કહેવામાં આવે છે. અને પરવરદિગારે આલમે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર માટે કેટલો ભાર આપ્યો છે, આપણે બધાને હુકમ કર્યો છે. દાખલા તરીકે કુરાન મજીદમાં સૂરા આલ ઇમરાનની 104મી આયત ઉપર નજર કરીએ તો ખુદાએ સાફ હુકમ આપ્યો છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલતકુમ મિનકુમ ઉમ્મતુ યદઉના ઇલલ ખૈર, તમારામાંથી ને એવો એક ટોળું બની જાય કે જે માણસોને ખૈરની દાવત આપે, સારી વસ્તુ તરફની કેળવણી આપે, ત્યાં જવાની કોશિશ કરાવે. અને ત્યારબાદ વયામુરૂના બિલ મારૂફ વયનહૌના અનિલ મુનકર, એ ટોળોનું કામ એ હોવું જોઈએ કે અમ્ર બિલ મારૂફ કરે, નહીં અનિલ મુનકર કરે, સારા કામની દોરવણી આપે અને ખરાબ કામથી ને લોકોને રોકવાની કોશિશ કરે. વઉલાઇકા હુમુલ મુફલિહૂન, અને હકીકતમાં આ કામયાબ લોકો છે. અઝીઝો હું સવાલ કરું છું કે ખુદાએ આ મોકા ઉપર શા માટે કહ્યું કે આ કામયાબ લોકો છે? મારું ઝહેન પહોંચે છે ત્યાં સુધી કે શાયદ ખુદા મને ને તમને જાગૃત કરવા ચાહે છે કે એ બંદા યાદ રાખજે, અગર તું ઈમાનની સીડીઓને એક પછી એક પામી રહ્યો છો, તારા ઈમાનના દરજાને એક પછી એક વધારી રહ્યો છે, તો તું એમ ન સમજે કે તું કામયાબ છે. અમારી નજરમાં કામયાબ એ લોકો છે કે જે ખુદ પોતે પણ સારા કામ કરે છે, ખુદ પોતે પોતાને ખરાબીઓથી બચાવે છે, પણ બીજાઓને પણ અમ્ર બિલ મારૂફ કરે છે, નહીં અનિલ મુનકર કરે છે. અમારી નજરમાં ઉલાઇકા હુમુલ મુફલિહૂન, આ કામયાબ લોકો છે. એટલા માટે ખુદાએ આવી કોમ, આવા લોકો, આવા ગુણો, આવી સિફતો વાળાને વખાણ કર્યા છે. એ જ કુરાનમાં સૂરા આલ ઇમરાનની યાની કે ત્રીજો સૂરો આયતુ નિશાન 110 એમની અંદર ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કુન્તુમ ખૈરા ઉમ્મતિન ઉખરિજત લિન્નાસ તઅમુરૂના બિલ મઅરૂફ વ તનહૌના અનિલ મુનકર. અમુક સિફતો સારામાં સારી ઉમ્મતની બતાવવા બાદ ખુદાએ શું કહ્યું કે તમો સારામાં સારી કોમ હતી કે જે ચૂંટી કાઢવામાં આવેલી હતી બીજી કોમોમાંથી. શા માટે? કારણ કે તમારી અંદર અમુક સિફતો હતી, અને એવા સિફતમાંથી બે સિફત આપણી છે જેની આપણે ચર્ચા કરીએ છીએ કે તમો અમ્ર બિલ મારૂફ કરવા વાળા અને નહી અનિલ મુનકર કરવા વાળા હતા. એટલા માટે અઝીઝો આપણે એકબીજાને મોમિન તો કહીએ છીએ, પણ મોમિનની જવાબદારીઓ છે કે મોમિન બનવું શું જરૂરી છે કે ખુદાને પસંદ હોય? લો એક હદીસને સાંભળો. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક હદીસના ફરમાન અને બાવર્તીન ઇરશાદ ફરમાવે છે, કહ્યું ઇન અલ્લાહ લયુબ્ઘદુ અલ મુમિનુ ધઈફુ અલ્લાઝી દાલા દીન લહ, ખરેખર બિલા સંકોચ ખુદાવંદે કરીમ એ નબળા મુમિન થીને નફરત કરે છે કે જેના પાસે દીન મઝહબ નામની ચીજ નથી. ભાઈ મુમિન અને મઝહબ, લયુબ્ઘદુ અલ મુમિન અલ ધઈફ અલ્લાઝી લા દીન લહ, જેના પાસે દીન નામ. તો સાહાબીઓ બેઠા હતા, પૂછ્યું કે યા રસૂલલ્લાહ, આ કેવા મોમિન હોય કે જેના પાસે મઝહબ ન હોય, દીન ન હોય? તો રસૂલે જવાબ આપ્યો, અલ્લાઝી લા યનહા અનિલ મુનકર, એ કે જે કોમની અંદર લોકોને ખરાબીઓથી નથી રોકતો. ભાઈ ખરાબી રોકવા માટે કોઈ આલિમ બનવાની જરૂર નથી યા તકરીરો કરવાની જરૂર નથી. ક્યારે ક્યારે ખરાબીઓને રોકવા માટે ખરાબીઓને ટેકો આપવો એ આપણી જવાબદારી છે કે ખરાબીઓને આપણે ટેકો ન આપીએ તો એનાથી આપણે અમ્ર બિલ મારૂફ પણ કરીએ છીએ અને નહી અનિલ મુનકર પણ કરી શકીએ છીએ. તમે જુઓ ખરાબ લોકોની સિફત ખુદાએ શું પ્રમાણ કઈ કઈ રીતે કહ્યું છે. મારો ખ્યાલ છે સૂરે તૌબામાં આપણે જઈએ તો મોમિનની સિફત ખુદાએ આ પ્રમાણે સૂરે તૌબાની અંદર બયાન કરેલી છે. સૂરે તૌબાની 71મી આયત છે કે જ્યાં ખુદાએ કહ્યું વલ મુમિનૂન વલ મુમિનાત બાઅદુહુમ ઔલિયાઉ બાઅદ, મુમિનીન હઝરત અને મુમિનાત
આપસમાં એકબીજાના વલીઓ છે સાથીઓ છે કેમ કારણ કે આ લોકોની અંદર એક ખૂબી છે યામુરુન બિલ મારૂફ વયનહાઉન અનિલ મુનકર આ અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરના કારણે આ લોકો એકબીજાના સાથી છે એ જ સૂરાની અંદર સૂરે તૌબાની 67મી આયત એની અંદર ખુદાએ મુનાફિકની વાત કરી ત્યાં ખુદાએ કહ્યું અલ મુનાફિકૂન વલ મુનાફિકાત બઅદુહુમ મિન બઅદ યામુરુન બિલ મુનકર વયનહાઉન અનિલ મારૂફ منافقين لمنافقات ألوكم أقسم ألوكم نصفة شو سي ألوكم نصفة لوكم خرابي طرف خينچ والچ أني ساري وستو تين لوكم روكي چ تو آپڑے سماج ني اندر أمر بالمعروف أني نهي أني منكر کروانا گھڑا طريقہ ہو چه ایمانو ایک طريقو کہ جي خراب رستا ہو چه خراب وستو چه اني آپنے ٹیکو نا آپو جوئے હદીસ માટે ઘણો સમયની જરૂર છે પણ એક અંતમાં હદીસ બયાન કરું છું જેને જે પ્રમાણે સમજવામાં આવે જે અંદાજથી ને સમજવામાં આવે કઈ હદ સુધી એને અમલ કરવામાં આવે એક વાતનો ખ્યાલ રહે કે આ મસલાની અંદર હરામ હલાલની વાત નથી કરી રહ્યો હું કોઈ મરજા નથી કે કોઈ ફતવો આપું પણ એક હદીસ કુદસી તમારી સમક્ષ બયાન કરું છું એનાથી ને આશા છે કે હર કોઈ જેટલું સમજવામાં આવે એના અંદાજ મુતાબિક સમજે તો હદીસ કુદસી માં એક બીજી હદીસ આ વસ્તુને સમજાવવા માટે અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર ને હદીસ ની અંદર આવ્યું કે ઓહ અલ્લાહ તઆલા ઇના નબી મિન અલ અંબિયા એના નબીઓ માંથી એક નબી ને ખુદાએ આ પ્રમાણે વહી કરી શું કહ્યું કુલ લિલ મુમિનીન જો એ મુમિન નો લફ્ઝ આવ્યો મુમિન આપસ માં કોણ હતા અમર બિલ મારૂફ નહી અનિલ મુનકર કરવા વાળા કુલ લિલ મુમિનીન મુમિનીન ને કહી દો લા યલબસુ લિબાસ અઅદાઈ مومنین نے کہی دیو کہ مارا دشمنوں نا وسترو کپڑاوں نے نہ پیرے یعنی جیوا کپڑاوں مارا دشمنوں پیرے چھے ایوائی لکم نہ پیرے ایک وَلَا يَتْعَمُوا مَطَاعِمَا أَعْدَائِ ایوا خوراکو نہ کھائے کہ جے خوراک مارا دشمنوں نا خوراک چھے پچھے آگر وَلَا يَسْلُكُوا مَسَالِكَ أَعْدَائِ مومنین نے کہی دیو ایوا رستہ اوپر نہ جائے کہ جے رستہ اوپر مارا دشمنو چالی رہیا چھے یعنی کہ خدا نہ دشمنو چالی رہیا چھے وَلَا يُشَاكِلُوا بِمَا شَاكَلَ أَعْدَائِ ارے ایوی شکل و صورت نہ بناوے کہ جے وی شکل و صورت مارا دشمنو نہیں چھے مارا ویرودیو نہیں چھے ورنہ شو تشے فَيَكُونُوا أَعْدَائِ كَمَا هُمْ أَعْدَائِ آپ بتائے اوپر عمل کرشو તો એ મુમિનીન તમો પણ મારા દુશ્મન થઈ જશો જે પ્રમાણે ઓલા લોકો જેની તમો નકલ ઉતારી રહ્યા છો મારા દુશ્મન છે કોણ લોકો એવા લોકોના કપડા ન પહેરો જે મારા દુશ્મન છે એવા લોકોનો ખોરાક ન ખાઓ કે જે મારા દુશ્મન છે એવા લોકોના રસ્તા ઉપર ન ચાલો કે જે મારા દુશ્મન છે એવા લોકોની શક્લ સુરત ન અખિયાર કરો કે જે મારા દુશ્મન છે આ બધી વસ્તુ પરેઝ કરવાથી હું અને તમો ખરાબીઓને ટેકો ન આપીએ જેથી કરીને સમાજની અંદર એક પ્રભાવ પડે કે આ બધી વસ્તુઓથી ને અમો નારાજ છીએ અને તકરીર કરવા વગર બોલવા વગર ફક્ત ચાલો ચલન થી ને અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર નો ફરીજો આપણે અંજામ આપી શકીએ છીએ દુઆ કરીએ ખુદાની બારગાહમાં કે આ ફરીજાઓથી ને ખુદાવંદે કરીમ આપણી અંદર સલાહિયતો આપે કે આ બંને કામ યાની કે અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર ને આપણે انجام ابيه هذا والحمد لله رب العالمين ربنا تقبل منا انك انت السميع العليم